પોલીસે ડોરમાર મારતા ચકચાર મચી જવા પામી છે। આ કિસ્સામાં માર મારનારની સામે પગલા ભરવા માંગ ઉઠી છે। जखौ बंदरे थी ट्रक में परिवहन करीने नलिया तरफ आता ट्रक ड्राइवर रमजान भाई ने पोलिस कर्मचारीओ रोकीने तेमनी पासे लाइसेंस तेमज कागड़ो मांग्या हता। जे देखाड़ा बाद पण तेओ पासे रुपया 2000 नी मांगणी करवामां आवी हती। अहीं हाजर रहेला केटलाक पोलिस कर्मचारीओ तेमने डोरमार मार्यो हतो। पोलिस नी जवाबदारी कायदा नियमोनुं पालन करावानुं छे, नहीं के मार मारवानुं। આજની આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। પોલીસ કર્મચારી સામે પગલા ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। રમજાન જખો બંદરથી ગાડી ભરી નીકળ્યો હતો હું, એમાં ચોકડી ઉપર 3 પોલીસ ઉભા હતા। મને કે એન્ટ્રી આપ, રસ્તામાં ગાડી સાઈડ નથી, બધા કાગરાને બધાને આપ્યા, કાગરિયાને લાયસન્સ બેસને બધું હતો। ગાડી ઉપર એમસી કેસ કર્યો, 2000 મને મારા લીધા અને મારે મને માર્યો અલગ ગોસ્તાની કે તું પૈસા દે, પૈસા 2000 રૂપિયા દઈને લઈ લીધા, મને રૂપિયાની માંગ કરી હતી। બધા કાગરિયા હતા ગાડીમાં, વજન કેટલો ટન? 8-9 ટન વજન હતો ખાલી। હું, મારું નામ છે સૈયદ તકી સાહેબ રામ શાહ, જિલ્લા પંચાયત ચૂંટાયેલો પ્રતિનિધિ છું। આ મારા મત વિસ્તારનો આ માણસ છે। મને જાણવા મળ્યું કે આવી રીતે એની પરિસ્થિતિ થઈ છે, એટલે હું ભુજ એના માટે ખાસ આવ્યો છું અને એની મુલાકાત પણ લીધી। આપની માધ્યમથી હું આ ગુજરાત ગવર્મેન્ટને પણ જાણ કરું છું કે આ અત્યાચારો બંધ કરે, મહેરબાની કરીને બંધ કરે, અને જો જે એના કાકા થઈને એમની સરકારમાં બેઠેલા છે, એની 17 ટનની ગાડી હોય અને 40-40 ટન ભરીને જતા હોય તો પોલીસની આંખે આંધળા છે, પોલીસ નથી જોઈ શકતી। એવાને કરીને નાના માણસો ડ્રાઈવરોને મારી કરી એને પથારીવશ કરવું, એ કેટલે હદ સુધી યોગ્ય છે? હું તો આપને કહું છું, આપ જે પત્રકાર છો એ વાંચા છો, અને પ્રજા માટે હું પ્રતિનિધિ તરીકે આપને વિનંતી કરું છું હાથ જોડીને કે ભાઈ આના આને ખરેખર તમે સખ્ત શબ્દોમાં તમે પણ લખી શકો છો કે આવી પરિસ્થિતિની અંદર અમારા સાથે તમે જો પ્રજા સાથે ન રહેશો તો પ્રજાનો અવાજ દબાઈ જશે। આ ભ્રષ્ટ સરકારો છે અને એમાં અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે, અને હું મારે કોઈ પાર્ટીની રૂએ નહીં પણ મારા મતદારની રૂએ અહીં આવેલો છું, અને એના માટે કેસ કરવાની પોલીસની અંદર તો હવે વિશ્વાસ ઉડી ગયો છે, પણ અમે કોર્ટની અંદર કમિટ કેસ કરાવશું અને એના માટે પૂરેપૂરે લડી લેશું।